ભાવના હતા. ગાંધીની 144મી જન્મજયંતિની ઉજવણી અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના મહાદેવ ગ્રામ ખાતે કરવામાં આવી હતી. ગાંધીજીના સ્વર્ગવાસ બાદ તેમના અસ્થિને અહીં આવેલા ત્રણ નદીઓના સંગમ સ્થાને સરાવવામાં આવ્યા હતા. સમગ્ર ગુજરાતમાં આજ માત્ર એવી જગ્યા છે જ્યાં ગાંધીજીનું સ્મારક આવેલું છે. દિલ્હીમાં આવેલા રાજઘાટ પર સુંદર સુવિધાઓ અને અન્ય રીતે વિકાસ કરાતા પર્યટક સ્થળ તરીકે જાણીતું છે, પરંતુ જાણે કે આ સ્મારકનું અપમાન થઈ રહ્યું હોય તેમ કોઈ જ પ્રકારની સુવિધાઓ કરવામાં આવી નથી. આ જગ્યાએ પહેલા વેરાન જગ્યા હતી, પરંતુ ડોક્ટર મહેન્દ્રસિંહ ચૌહાણ સાંસદ સભ્ય સાબરકાંઠા દ્વારા 8 લાખ રૂપિયાની માતબર ગ્રાન્ટ દ્વારા તેને બેઠું કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે, પરંતુ આ સ્થાનને પર્યટક સ્થળ તરીકે વિકસાવાય તેવી લોક માંગ ઉઠી છે. આ જગ્યા પર લાઇટ કે પાણીની સુવિધા પણ નથી. આમંત્રિત મહેમાનો દ્વારા બાપુના સ્મારકને પુષ્પ તથા સૂતરની આંટી દ્વારા પણ પુષ્પાંજલિ આપવામાં આવી હતી. 1948ની 12મી ફેબ્રુઆરીના દિવસે અહીંયા આ જગ્યાએ જ્યાં ઝુમ્મર નદી અને માજુમ નદીનો સંગમ સ્થળ છે એવા ખૂબ રમણીય અને પ્રાકૃતિક સ્થળે વર્ષો પહેલા અહીંયા એ અસ્થિ વિસર્જનનો કાર્યક્રમ થયેલો. દેશમાં માત્ર બે જ જગ્યાએ, એક રાજઘાટ અને આ બીજું મહાદેવ ગ્રામ સાબરકાંઠા, આ બે સ્થળ એવા છે કે જ્યાં અસ્થિ વિસર્જનનો કાર્યક્રમ થયેલો છે. આ જગ્યા વિશે હું ખૂબ અજાણ હતો, પરંતુ સરપંચશ્રીઓ અને પત્રકાર મીડિયા દ્વારા મને જાણવા મળ્યું એ પછી અમે આ સ્થળની મુલાકાત લીધી અને જોયું તો અહીં એક માત્ર નાની ડેરી હતી. હવે આટલું ભવ્ય ઐતિહાસિક સ્થળ હોય અને જો આટલું એની ઉપેક્ષા થાય એ બરોબર ન કહેવાય એમ સમજીને મેં કલેક્ટરશ્રીનો સંપર્ક સાધ્યો, વહીવટીતંત્ર સાથે મુલાકાતો કરી અને મારા સંસદ સભ્યની ગ્રાન્ટમાંથી 8-1 લાખ રૂપિયા જેટલું ફાળવી અને આ વિસ્તારનો અહીંયા અત્યારે હાલ જે ડેવલપમેન્ટ કર્યું છે. આ પ્રસંગે શાળાના બાળકો, મોડાસાના કલેક્ટર, ધારાસભ્ય, મામલતદાર તથા મારુતિ મિત્ર મંડળ સહિત અન્ય એનજીઓ સંસ્થાના સભ્યો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. સવારના 7 વાગ્યાના બાળકો પાણી વિના તરસતા હતા. છેવટે કલેક્ટર બીજે ભટ્ટે બાળકો પ્રત્યે સુહાનુભૂતિ દાખવતા તેમના ભાગની પાણીની બોટલ બાળકોને આપી હતી, તો એક બાળક બેહોશ થઈ ગયું હતું. આયોજકો આમંત્રિત મહેમાનો અને અધિકારીઓ માટે આટલી બધી સુવિધાઓ વિચારતી હોય છે, તો બાળકો માટે પાણીનો પ્રશ્ન વિચાર્યો હોત તો ગાંધી જયંતિના દિવસે બાળકને બેહોશ થવું પડ્યું ન હોત. તેથી આ જગ્યાને સારી રીતે વિકસાવાય તેવી માંગ છે. ભરત કડિયા, અરવલ્લી.